લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બન ચક્ર વાયુરૂપ ચક્રનું ઉદાહરણ સમજાયતા. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ઔષાધી ચક્ર, જેમાં ઔષાધી ચક્રમાં બે ચક્રનો સમાવેશ થાય છે, ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર. જે પૈકીનું ફોસ્ફરસ ચક્ર વિશે આપણે સમજીશું, જે તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય. તો અહીંયા તમને ચાર્ટમાં સ્થળ નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્રનો સરળ નમૂનો સમજાવ્યો છે, દર્શાવ્યો છે. તો આપણે ફોસ્ફરસ ચક્રની વાત કરીએ તો ફોસ્ફરસ એ સજીવમાં કયા સ્વરૂપે હોય છે? જૈવિક પટલ, એટલે કે સજીવોના જે કોષનું પટલ છે, જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ, જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. એ ફોસ્ફરસ એ સજીવોના ઘટકનો, સજીવોના બંધારણનો મુખ્ય ઘટક છે. સજીવોમાં જે જૈવિક પટલ આવેલું છે, એટલે કે કોષરસ પટલ, કોષનું કોષરસ પટલ છે, એમાં ફોસ્ફરસ અગત્યનો ઘટક છે, બંધારણીય ઘટક છે. ત્યાર પછી ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ ફોસ્ફરસ અગત્યના ઘટક તરીકે આવેલો છે. કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્રનો પણ અગત્યના ઘટક તરીકે ફોસ્ફરસ મહત્વનો ભાગ ભજવે છે. તો આ પોઈન્ટ યાદ રાખજો કે ફોસ્ફરસ એ કયા કયા ઘટકો, કયા કયા તત્વોનું મુખ્ય ઘટક છે? તો જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ અને ઉર્જા સ્થાનાંતરણ માટેનું એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે, એ તમને એમસીક્યુમાં પૂછી શકાય. ત્યાર પછી પ્રાણીઓ, અમુક પ્રાણીઓ જેવા હોય છે, કેટલાક પ્રાણીઓના કવચના બંધારણમાં ફોસ્ફરસની આવશ્યકતા હોય છે. દાંત બનાવવા માટે ફોસ્ફરસની મોટી માત્રા આવશ્યકતા હોય છે. તો આ પણ તમને ક્વેશ્ચનમાં પૂછી શકાય, મોડમાં કે ગુજકેટમાં, કે ફોસ્ફરસની મોટી માત્રા કયા ઘટકોના બંધારણમાં અથવા તેના બંધારણમાં ફોસ્ફરસની મોટી આવશ્યકતા હોય છે. તો કેટલાક પ્રાણીના કવચનું, કવચના બંધારણમાં તેમજ દાંતના બંધારણમાં દાંત બનાવવા માટે ફોસ્ફરસની મોટી માત્રા આવશ્યક હોય છે. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન પર્વત છે, જે ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસને સંચય સંગ્રહ કરે છે અથવા તો ફોસ્ફરસનો સંચય કરે છે. તો આ મોસ્ટ ટાઈમની આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે ફોસ્ફરસ એ વાતાવરણમાં કઈ રીતે સંચય પામ્યો હોય છે, અથવા ફોસ્ફરસ કુદરતમાં કઈ રીતે સંચય પામ્યો હોય છે, અથવા તો ફોસ્ફરસનું કુદરતમાં સંચય સ્થાન કયું છે. તો ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન પર્વત છે, અને એ પર્વત ફોસ્ફરસને ફોસ્ફેટ સ્વરૂપે સંચય કરે છે. તો આ ક્વેશ્ચન તમને પૂછી શકાય કે ફોસ્ફરસનું પર્વતોમાં કયા સ્વરૂપે સંચય સ્થાન થાય, સંચય થાય છે. તો ફોસ્ફરસ એ ફોસ્ફેટ સ્વરૂપે પર્વતોમાં સંચય પામે છે. તો ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન પર્વત થશે, અને પર્વતો ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસનું સંચય કરે છે. જ્યારે પર્વતો અપક્ષયણ પામે, એટલે કે ધોવાણ પામે અથવા ક્ષરણ પામે, ત્યારે આ ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મૂળ દ્વારા શોષી લેવામાં આવે છે. હવે જ્યારે તમે ફોસ્ફરસ, દાખલા તરીકે આ ખડક અથવા ખનિજો છે, એટલે કે પર્વતો છે, બરાબર, આ ખડક ખનિજો અથવા તો પર્વતો એ જ્યારે અપક્ષયણ પામે, અપક્ષયણ પામવું એટલે વરસાદ દ્વારા એનું ધોવાણ થવું અથવા ક્ષરણ થવું અથવા નાના નાના સ્વરૂપે એનું વિઘટન થવું, બરાબર. તો ખડક અથવા વિઘટન શબ્દ અહીંયા આપણે નહીં વાપરી શકીએ, અહીંયા આપણે શબ્દ વાપરીશું ખડક અથવા ખડક ખનિજો અથવા પર્વતોનું અપક્ષયણ, એટલે કે ક્ષરણ થવું, ધોવાણ થવું. ખડક ખનિજો અથવા પર્વતોનું અપક્ષયણ થવાથી એની થોડીક માત્રા ભૂમિના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. ત્યાર પછી એ ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થયેલો જે ફોસ્ફરસ છે, એ વનસ્પતિ દ્વારા, એટલે કે ઉત્પાદકો વનસ્પતિના મૂળ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનું છે, તૃણાહારી અને અન્ય પ્રાણીઓ, એટલે કે માંસાહારી પ્રાણીઓ, આ તત્વો વનસ્પતિના મૂળમાંથી મેળવે છે, બરાબર. નકામી નીપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતા ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે છે. હવે તમને એ તો કીધું કે ખડકો ખનિજો જ્યારે અપક્ષયણ પામે છે, ત્યારે એ થોડીક, એટલે કે ફોસ્ફરસની થોડીક માત્રા ભૂમિય દ્રાવણમાં સંચિત થાય છે, ભૂમિય દ્રાવણમાં જાય છે. એ ભૂમિય દ્રાવણનું વનસ્પતિ એટલે કે ઉત્પાદકોના મૂળ દ્વારા શોષણ કરવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદકો એટલે કે વનસ્પતિમાંથી એ ફોસ્ફરસ તૃણાહારી પ્રાણીઓ અને અન્ય પ્રાણીઓ પ્રાપ્ત કરે છે. હવે જ્યારે આ ઉત્પાદકો અથવા ઉપભોક્તા
એના નિક્ષેપ એટલે કે અપચર અપરત દ્રવ્ય નકામા જે દ્રવ્યો છે એ નકામા દ્રવ્યોનું વિઘટકો દ્વારા બેક્ટેરિયા જેવા વિઘટકો દ્વારા વિઘટન થાય એટલે સોરી જ્યારે ઉત્પાદકોને ઉપભોક્તા જેવા પ્રાણીઓનું ના મૃતદેહોનું કે નકામા એ ઉપભોગી કે ઉત્પાદકો દ્વારા જે નકામા દ્રવ્યો વાતાવરણમાં નિક્ષેપ દ્રવ્યો એટલે કે મૃત કાર્બનિક દ્રવ્યો એ વાતાવરણમાં ભળે છે ત્યારે એ દ્રવ્યોનું એ નકામા દ્રવ્યોનું અથવા મૃત કાર્બનિક દ્રવ્યોનું અથવા તો નિક્ષેપ દ્રવ્યોનું બેક્ટેરિયા જેવા વિઘટકો દ્વારા વિઘટન થાય છે અને પાછો ફોસ્ફરસ ભૂમિય દ્રાવણમાં મુક્ત કરવામાં આવે છે બરાબર તો આ કયું ફોસ્ફરસ ચક્ર જે તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા ફોસ્ફરસ વાતાવરણમાં મુક્ત કરવામાં આવતો નથી કાર્બન ચક્રની જેમ કાર્બન વનસ્પતિ સોરી વનસ્પતિ અને પ્રાણીઓ એ શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે તો કાર્બન ચક્રની જેમ કાર્બનને વાતાવરણમાં મુક્ત કરવામાં આવતો નથી કાર્બન ચક્રની જેમ ફોસ્ફરસને શ્વસનની ક્રિયા દ્વારા ફોસ્ફરસ વાતાવરણમાં મુક્ત કરવામાં આવતો નથી કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે મુખ્ય બે તફાવત છે પહેલો તફાવત એ છે કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ અને કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછું હોય છે તો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે તો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે વરસાદ દ્વારા જે ફોસ્ફરસનો વાતાવરણમાંથી વાતાવરણમાં અંતઃપ્રવેશ થાય છે એ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછું હોય છે એ કાર્બન કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ફોસ્ફરસ વરસાદ દ્વારા અંતઃપ્રવેશ વાતાવરણમાં અંતઃપ્રવેશ પામે છે બીજું સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વિનિમય એકદમ નહિવત હોય છે સજીવો અને પર્યાવરણ વચ્ચે અથવા સજીવો અને વાતાવરણ વચ્ચે સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વિનિમય એકદમ નહિવત હોય છે કાર્બનની જેમ વધારે હોતો નથી તો ફોસ્ફરસ ચક્ર એ તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય ફરીથી યાદ રાખજો જૈવિક સજીવોના જૈવિક પટલ એટલે કે કોષરસ પટલ ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જાના સ્થળાંતરણ માટે ફોસ્ફરસ એક અગત્યનો ઘટક છે કેટલાક પ્રાણીઓના કવચના બંધારણમાં દાંતના બનાવટમાં અથવા દાંત બનાવવા માટે ફોસ્ફરસની વધુ માત્રા આવશ્યક છે ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન તરીકે પર્વતો આવેલા હોય છે એટલે કે ફોસ્ફરસ એ કુદરતી રીતે પર્વતોમાં સંચય પામેલો હોય છે તો આ ક્વેશ્ચન પૂછી શકાય કે ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન કયું છે તો ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન પર્વત છે જે પર્વતમાં ફોસ્ફરસ ફોસ્ફેટ સ્વરૂપે સંચય પામેલો હોય છે હવે જ્યારે આ પર્વતો ફોસ્ફરસ ચક્રની આપણે વાત કરીએ તો જ્યારે પર્વતોનું અક્ષયન થાય છે ત્યારે આ ફોસ્ફેટની થોડીક માત્રા એ નહિવત માત્રા એટલે કે થોડીક માત્રા ભૂમિમાં દ્રાવ્ય સ્વરૂપમાં ભૂમિના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મૂળ દ્વારા એનું શોષણ થાય છે તો અહીંયા તમને આકૃતિમાં ચાર્ટમાં બતાવ્યું છે કે પર્વતો અથવા ખડકોના જે ખનિજો છે એનું અપક્ષયન થાય છે અને એની થોડીક એટલે કે નહિવત માત્રા એ ભૂમિના દ્રાવણમાં ઓગળે છે હવે ભૂમિય દ્રાવણમાંથી એ ફોસ્ફરસની માત્રા થોડીક માત્રા વનસ્પતિ એટલે કે ઉત્પાદકોના મૂળ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે આ વનસ્પતિઓનું ઉપયોગ કેટલાક તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ અથવા વિવિધ પ્રાણીઓ અન્ય પ્રાણીઓ કરે છે તો વનસ્પતિમાંથી એટલે કે ઉત્પાદકોમાંથી ફોસ્ફરસ એ અન્ય પ્રાણીઓ અને તૃણાહારી પ્રાણીઓમાં દાખલ થશે હવે જ્યારે આ ઉત્પાદકો એટલે વનસ્પતિઓ અને ઉપભોક્તા એટલે વિવિધ ક્રમના તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના મૃત દેહ અથવા મૃત કાર્બનિક ઘટકો છે જેને નિક્ષેપ દ્રવ્ય કહેવાય છે પછી ઉત્પાદકો દ્વારા જે કચરો કરવામાં આવે છે એટલે ઉપભોક્તા પ્રાણીઓ દ્વારા જે કચરો કે નકામા પદાર્થો બહાર નીકાળવામાં આવે છે એના બધા જ આ ઉપભોક્તા અને ઉત્પાદકો એ બધાના જ મૃતદેહોનું વિઘટન અને નકામા કચરાનું વિઘટન એટલે કે નકામા નિક્ષેપ દ્રવ્યો મૃત નિક્ષેપ દ્રવ્ય એટલે કે મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરવાનું કાર્ય કેટલાક બેક્ટેરિયા કરે છે બેક્ટેરિયા દ્વારા બધા જ પદાર્થોનું મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થવાથી પાછો ફોસ્ફરસ ભૂમિય દ્રાવણમાં દાખલ થાય છે
અને પાછું એનું પુનઃચક્રિયકરણ થશે, નિરંતર વહન થશે. બરાબર, કેટલોક ભૂમિએ રમણમાંથી ફોસ્ફરસ પાછું ઉત્પાદકોમાં દાખલ થશે. આમ ફોસ્ફરસનું ચક્રિયકરણ થાય છે. કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા ફોસ્ફરસ વાતાવરણમાં પાછો ફરતો નથી અથવા મુક્ત કરી શકાતો નથી. એમ અહીં ખાસ યાદ રાખજો, કાર્બન ચક્રની જેમ ફોસ્ફરસ વાતાવરણમાં શ્વસનની ક્રિયા દ્વારા મુક્ત કરી શકાતો નથી. કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેના મુખ્ય બે તફાવત છે. પહેલો તફાવત છે વરસાદ દ્વારા જે ફોસ્ફરસ છે એ વાતાવરણમાં, વરસાદ દ્વારા ફોસ્ફરસનો અંતઃપ્રવેશ એ અને કાર્બન ચક્રના કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે. બરાબર, અને બીજો પોઈન્ટ યાદ રાખવાનું છે, સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનું વિનિમય ખૂબ જ નહીવત, એટલે કે ખૂબ જ ઓછો હોય છે. તો ફોસ્ફરસ ચક્ર તમને ચાર્ટ સાથે વર્ણનમાં 3 માર્ક્સમાં પૂછી શકાય. ફોસ્ફરસ ચક્ર ચાર્ટ સહિત વર્ણવો અથવા માત્ર ચાર્ટ પણ પૂછી શકાય કે ફોસ્ફરસ ચક્રનો માત્ર ચાર્ટ દર્શાવો 2 માર્ક્સમાં, કે 2 માર્ક્સમાં ફોસ્ફરસ ચક્રની થિયરી પણ તમને પૂછી શકાય. આગળ આપણે નિવસનતંત્રકીય સેવાઓની વાત કરીશું. નિવસનતંત્રકીય સેવાઓ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, જે તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. હવે નિવસનતંત્રકીય સેવાઓ એટલે શું? તો પોઈન્ટના નામ ઉપરથી તમે સમજી શકો કે નિવસનતંત્ર સજીવો માટે શું સેવા પૂરી પાડે છે, એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આ ટોપિક તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને આમાંથી તમને MCQ પણ પૂછી શકાય. તો નિવસનતંત્રકીય સેવાઓની આપણે વાત કરીએ તો એમાં પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે, તંદુરસ્ત નિવસનતંત્ર એ આર્થિક, પર્યાવરણલક્ષી, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સાધન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર પૂરો પાડે છે. યાદ રાખજો પહેલો પોઈન્ટ, તંદુરસ્ત નિવસનતંત્ર, કોઈ પણ નિવસનતંત્ર તંદુરસ્ત હોય તો એ તંદુરસ્ત નિવસનતંત્ર એ આર્થિક રીતે, તંદુરસ્ત નિવસનતંત્ર આર્થિક, પર્યાવરણીય, સૌંદર્યલક્ષી સાધન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. નિવસનતંત્રની પ્રક્રિયાઓની નિપજ એને નિવસનતંત્ર સેવાઓના નામથી ઓળખવામાં આવે છે. હવે નિવસનતંત્રકીય સેવાઓ કોને કહેવાય? તમને એવો પ્રશ્ન થશે, નિવસનતંત્રકીય સેવાઓ કોને કહેવાય? તો નિવસનતંત્રીય સેવાઓ એટલે કે જે નિવસનતંત્ર દ્વારા નિપજ આપવામાં આવે છે, પ્રોડક્ટ આપવામાં આવે છે, એને નિવસનતંત્રકીય સેવાઓના નામથી ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ યાદ તમારે રાખવાનું છે, નિવસનતંત્રની પ્રક્રિયાઓની નિપજ જે છે, નિવસનતંત્રની પ્રક્રિયાઓની નિપજ એને નિવસનતંત્રના સેવાઓના નામથી ઓળખવામાં આવે છે અથવા તો જાણી શકાય છે. એના એક્ઝામ્પલ આપ્યા છે, કોને નિવસનતંત્રીય સેવાઓ કહેવાય એના એક્ઝામ્પલ આપેલા છે. જેમ કે તંદુરસ્ત જંગલનું નિવસનતંત્ર હોય તો તંદુરસ્ત જંગલનું નિવસનતંત્રની ભૂમિકા કઈ છે? તંદુરસ્ત જંગલનું નિવસનતંત્રની ભૂમિકા હવા અને પાણીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. બીજું કાર્ય દુષ્કાળ, અનાવૃષ્ટિ અને પૂર, અતિવૃષ્ટિને ઘટાડવા. બરાબર, પછી પોષક ચક્રોનું, પોષક તત્વોનું ચક્રિયકરણ કરવા માટે, જમીનને ફળદ્રુપ બનાવવા માટે, વન્યજીવોને વસવાટ પૂરા પાડવા, જૈવવિધતાને જાળવી રાખવી, પછી વિવિધ પાકોના પરાગનયનમાં સહાયતા કરવી, તેમજ કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું, સૌંદર્યલક્ષી સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા, આ બધા જ નિવસનતંત્રની સેવાઓ ગણવામાં આવે છે. બરાબર, નિવસનતંત્રની સેવા કોને કહેવાય? તો નિવસનતંત્ર અને નિવસનતંત્રમાં વસવાટ કરતા સજીવો દ્વારા અથવા નિવસનતંત્ર દ્વારા જે સજીવોની નિપજ પૂરી પાડવામાં આવે છે એને નિવસનતંત્રકીય સેવાઓ તરીકે ઓળખવામાં આવી છે. એને અહીંયા સરળ એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે તંદુરસ્ત જંગલનું નિવસનતંત્ર છે, તો આ તંદુરસ્ત જંગલનું નિવસનતંત્ર એની સેવાઓ કઈ છે? તો તંદુરસ્ત જંગલનું નિવસનતંત્ર એ પહેલામાં પહેલું તો ભૂમિ અને પાણીને તંદુરસ્ત નિવસન, જંગલનું જે નિવસનતંત્ર છે એની મહત્વની ભૂમિકા છે એ હવા અને પાણીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. તંદુરસ્ત જંગલનું નિવસનતંત્ર એની મુખ્ય ભૂમિકા છે એ હવા અને પાણીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિ અને પૂર એટલે કે અતિવૃષ્ટિને ઘટાડવાનું કામ કરે છે. પછી
પોષકોનું ચક્રીયકરણ કરે છે. કાર્બન હોય, ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, આ બધા જ પોષકોનું ચક્રીયકરણ કરવાનું કાર્ય પણ કરે છે. જમીનને ફળદ્રુપ બનાવવાનું કાર્ય કરે છે, બરાબર. વન્યજીવનને વસવાટ પૂરો પાડે છે, એટલે કે પ્રાણીઓને, વન્યજીવોને વસવાટ પૂરા પાડે છે. જૈવ વિવિધતાની જાળવી રાખવાનું કાર્ય કરે છે. જંગલ હશે તો વન્યજીવોને ત્યાં વસવાટ મળી રહેશે, અને વન્યજીવોને વસવાટ મળી રહેશે તો એની જૈવ વિવિધતા જળવાઈ રહેશે. જૈવ વિવિધતાને જાળવી રાખવાનું કાર્ય કરે છે. વિવિધ પાકોના પરાગનયનમાં મદદ કરે છે, એમાં સહાયતા પૂરી પાડે છે. ત્યાર પછી કાર્બન માટેના સંચય સ્થાનનું, કાર્બન માટેનું સંચય સ્થાન પૂરું પાડે છે. જંગલ છે એ કાર્બન માટેનું સંચય સ્થાન પૂરું પાડે છે. ત્યાર પછી આ જે જંગલનું નિવસન તંત્ર છે એમાંથી ઘણી બધી નીપજ પ્રાપ્ત થાય છે, જેમ કે સૌંદર્યલક્ષી નીપજ મળે, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મૂલ્ય ધરાવતી કેટલીક નીપજો પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ બધા જ માટે જંગલનું નિવસન તંત્ર એ કેટલું મહત્વની ભૂમિકા ભજવે છે, જેને નિવસન તંત્રકીય સેવાઓ પ્રાપ્ત થાય છે અથવા જંગલોમાંથી ઘણી બધી નીપજો પ્રાપ્ત થાય છે, તો એ બધી જ નિવસન તંત્રકીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે, રોબર્ટ કોન્સ્ટાઝા, રોબર્ટ કોન્સ્ટાઝા અને તેના સાથીદારો હાલમાં પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે પ્રાકૃતિક નિવસન તંત્ર એની જે સેવાઓ છે એની કિંમત આપવાનો પ્રયત્ન કેટલા વૈજ્ઞાનિક, દાખલા તરીકે રોબર્ટ કોન્સ્ટાઝા અને તેના સાથીદારીઓ આ નિવસન તંત્રની કિંમત એટલે કે મૂલ્ય, નિવસન તંત્રની સેવાઓનું મૂલ્ય આપવા પ્રયત્ન કરી રહ્યા છે. તો સંશોધકોએ આ આધારભૂત નિવસન તંત્રની સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે. તો આ ક્વેશ્ચન તમને નીટ બોર્ડ કે ગુજકેટમાં પૂછી શકાય કે સંશોધકો દ્વારા આધારભૂત નિવસન તંત્રકીય સેવાઓની, નિવસન તંત્રીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ કેટલી છે. તો સંશોધકો દ્વારા આધારભૂત નિવસન તંત્ર સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર છે, બરાબર. તો આ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન તરીકે, એનસીપી તરીકે તમારે યાદ રાખવાનું છે. વ્યાપક રીતે હવે તમને એમ આપેલું છે કે આ જે 33 ટ્રિલિયન અમેરિકી ડોલર અંદાજિત કિંમત આપી છે નિવસન તંત્ર સેવાઓની, તો એને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે મફતમાં મળે છે. નિવસન તંત્રની આ જે સેવા મળે છે એના માટે કોઈ કિંમત આપવી પડતી નથી, એ મફત મળે છે, બરાબર. એટલે કે વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે મફત મળે છે. આ મૂલ્ય એ વૈશ્વિક કુલ રાસાયણિક ઉત્પાદન એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNPની કિંમત 18 ટ્રિલિયન અમેરિકી ડોલર કરતાં લગભગ 2 ગણું વધારે છે. તો આ પણ ક્વેશ્ચન તમને નીટ બોર્ડ કે ગુજકેટમાં, એનસીક્યુમાં પૂછી શકાય કે જે નિવસન તંત્રકીય સેવાઓની કિંમત આપવામાં આવી છે લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર, એ લગભગ વૈશ્વિક કુલ રાસાયણિક ઉત્પાદન જેને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP તરીકે ઓળખવામાં આવે છે એની કિંમત 18 ટ્રિલિયન અમેરિકી ડોલર છે, એના કરતાં લગભગ 2 ગણી વધારે છે. તો આ બંને પોઈન્ટ યાદ રાખજો, બંનેમાંથી તમને MCQ પૂછી શકાય, બરાબર. કે જે આજે નિવસન તંત્રની સેવાનું મૂલ્ય આપવામાં આવ્યું છે 33 ટ્રિલિયન અમેરિકી ડોલર, એ GNPની કિંમત કરતાં કેટલા ગણી વધારે છે. તો GNPની કિંમત 18 ટ્રિલિયન અમેરિકી ડોલર આપેલી છે, એના કરતાં લગભગ 2 ગણું વધારે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વિવિધ નિવસન તંત્રની કુલ કિંમતમાંથી નિવસન તંત્રકીય સેવાઓ, વિવિધ નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% ફક્ત ભૂમિ સંગઠના માટે અને બીજી સેવાઓ જેવી કે મનોરંજન અને પોષણ ચક્ર વગેરે માટે 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે. તો આપણે યાદ રાખજો, વિવિધ નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% ફક્ત ભૂમિની સંગઠના માટે અને બીજી સેવાઓ જેવી કે
મનોરંજન અને ઓઝોન ચક્ર માટે 10% કરતા પણ ઓછી ભાગીદારી છે. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે, વન્ય જીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું જ છે. વન્ય જીવન માટે આબોહવા નિયમન માટે વન્ય જીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું છે. તો અહીંયા પણ તમને આ ક્વેશ્ચન નીચ બોર્ડ કે બુટકેટમાં પૂછી શકાય. તો આ ક્વેશ્ચન નિવસનતંત્રીય સેવાઓ એ 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને કેટલાક ક્વેશ્ચન છે એ તમને નીટમાં પૂછી શકાય.